ડીસાની આદર્શ હાઈસ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થીએ પોતામાં રહેલી પ્રતિભાધી ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લાનું નામ રોશન કર્યું છે. ડીસાની આદર્શ હાઈસ્કૂલમાં અભ્યાસ કરી ચૂકેલા રાઘવ ઠક્કર નામના સામાન્ય પરિવારના વિદ્યાર્થીનું સેમસંગ કંપનીમાં ટેકનિશિયન તરીકે સિલેક્શન થયું છે. રાઘવ ઠક્કર પહેલા ધોરણથી ડીસાની આદર્શ હાઈસ્કૂલમાં અભ્યાસ કરતો હતો અને રાઘવની આંખો કમજોર હતી, તેના લીધે તેને અભ્યાસમાં પણ મુશ્કેલી પડતી હતી. પરંતુ તેમ છતાં તેની મહેનત અને ધગશને લઈ રાઘવનો અભ્યાસ ચાલુ રહ્યો. રાઘવને અભ્યાસમાં તેના શિક્ષકો પણ મદદરૂપ થતા હતા. આંખો કમજોર હોવા છતાં તેની મહેનતના પગલે આજે આ વિદ્યાર્થીને સેમસંગ કંપનીમાં 24 લાખના વાર્ષિક પેકેજ સાથેની જોબ મળતા આજે શાળાના સંચાલક મંડળ હિતેશભાઈ અવસ્થી, આચાર્ય કેપી રાજપૂત સહિત શિક્ષકોએ સન્માનિત કર્યો હતો. રાઘવે બીકે ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં તેણે કેટલા સંઘર્ષ કર્યા બાદ આ સ્થાન પ્રાપ્ત કર્યું છે તે બાબતે પ્રકાશ પાડ્યો હતો. તો સૌથી પહેલાં થેન્ક યુ ફોર કમિંગ. તમે બધા આટલો જે ટાઈમ કાઢીને, એક સ્ટુડન્ટ પાછળ ટાઈમ કાઢીને તમે બધા જે આવ્યા છો એના માટે પહેલાં તો ખૂબ ખૂબ ધન્યવાદ. તો આદર્શ સાથેનો મારો સંપર્ક એવું કહી શકાય કે ધોરણ 1થી સ્ટાર્ટ થયો છે. 2003માં ધોરણ 1માં મેં એડમિશન લીધેલું અને ત્યારથી સ્કૂલનો જે સપોર્ટ રહ્યો છે, કોન્સ્ટન્ટલી ધોરણ 12 સુધી મને આ સપોર્ટ મળ્યો છે સ્કૂલ તરફથી. પહેલાં કહું તો મારી થોડી આંખની તકલીફ, તો એના લીધે મને જે કહેવાય નોર્મલ સ્ટુડન્ટ કરતાં એક્સ્ટ્રા સપોર્ટની જરૂર પડે. તો એના માટે મતલબ દરેક શિક્ષક તરફથી જે સપોર્ટ મળ્યો છે, ઇવન નોટ શિક્ષક પણ જે મારા સ્ટુડન્ટ, જે મારા સાથીદાર હતા કે જેણે મને લખવામાં હેલ્પ કરેલી છે, કે મતલબ મને જે બોલી બોલીને લખાવેલું છે, તો એ લોકોનો ફાળો પણ કંઈ ઓછો ના કહી શકાય. અને ત્રીજી વાત કરીએ તો મારા મમ્મી પપ્પા, મારી મમ્મી લગભગ દરેક મારું ધોરણ ચેન્જ થાય અને મમ્મી સ્કૂલમાં મળવા આવી જાય કે વર્ગ શિક્ષકને મળવા આવી જાય કે ભાઈ આનું થોડું એક્સ્ટ્રા ધ્યાન રાખજો, અને થોડી આંખની તકલીફ છે. અને પછી તો કંઈ કહેવું ના પડે, આખું વર્ષ સુધી મારું ધ્યાન રાખવામાં આવે અને એકદમ સરખી રીતે ભણાવવામાં આવે. બીજી વાત કરું તો સ્પેશિયલી 11-12 પહેલાં મને થોડો ડાઉટ હતો કે સાયન્સ સ્ટ્રીમમાં મારે એડમિશન લેવું છે તો ખરેખર આદર્શ શાળામાં ભણવું કે ના ભણવું, ડીસામાં શિક્ષણ કેવું. તો એ ડાઉટ મને 11માં મેં 1-2 લેક્ચર્સ લીધેલા અને પછી મને લાગ્યું કે ના, અહીં અહીં જે શિક્ષણ આપવામાં આવે છે અને શિક્ષણ કરતાં બી સ્પેશિયલી જે મને સપોર્ટ આપવામાં આવે છે એ મને લગભગ બીજે ક્યાંય પાલનપુર શું અમદાવાદમાં પણ ક્યાંય નથી મળવાનો. તો આજે હું પ્રાઉડ ફીલ કરું છું કે 11-12 મેં જે છે સાયન્સ આદર્શમાં કર્યું અને પછી અને મને સ્કૂલમાંથી જે સપોર્ટ મળ્યો એનું જ એ જ આજે રીઝન છે કે હું જ્યાં છું. તમે કયા પ્રકારની સિદ્ધિ હાંસલ કરી છે લોકોને જણાવશો? મેં માસ્ટર્સ કર્યું છે આઈઆઈટી બોમ્બેમાંથી અને બીજું મેં સેમસંગમાં મારું પ્લેસમેન્ટ થયું છે વાર્ષિક 24 લાખના પેકેજ સાથે.